ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આપણે એસપીસીસી નો એક લેક્ચર અગાઉ અટેમ્પ્ટ તમને કર્યો. હવે આપણે એસપીસીસી એટલે કે સીસી પાર્ટ 1, બરાબર? પાર્ટ 1 માં આપણે ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરી હતી, બરાબર છે? તો ચેપ્ટર નંબર 8 છે એટલે કે પાર્ટ 1 કયો આવશે? સીસી કોમર્શિયલ કોમ્યુનિકેશન, વાણિજ્ય પત્રવ્યવહાર. તો આ વાણિજ્ય પત્રવ્યવહારમાં આપણે અગાઉ જોયું કે બેંકને લખવામાં, બેંકના પત્રવ્યવહારમાં બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો, આના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ખાતું ખોલાવવા માટે, બરાબર, પેલો પત્ર છે વિનંતી પત્રમાં ખાતું ખોલાવવા અંગેનો પત્ર. તો તમે બેંકમાં ખાતું ખોલાવો છો, બરાબર? તો અત્યારના સમયમાં, હવે વર્તમાન સમયમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર? વર્તમાન સમયમાં જો ખાતું ખોલાવવું હોય તો આપણે બેંકે જઈ એનું ફોર્મ લેવાનું હોય, એ ફોર્મ આપણે ભરી અને ત્યાં જે યોગ્ય ડોક્યુમેન્ટ્સ હોય એ આપી એટલે આપણું ખાતું ખુલી જાય છે. એટલે કે ખાતું ખોલાવવા અંગેના પત્રમાં વર્તમાન પત્રમાં પત્ર લખવાનો થતો નથી. વર્તમાન સમયમાં ખાતું ખોલાવવા માટે નિયત ફોર્મ હોય છે, એ ફોર્મમાં જે જે માહિતીની જરૂર હોય એ માહિતી ભરી ફોર્મ છે એ બેંકમાં જમા કરાવવા જોઈએ છે. સાથે સાથે બેંક અધિકારી પાસેથી જરૂરી લઘુત્તમ જમા રાશિ, લઘુત્તમ જમા રાશિ એટલે મિનિમમ બેલેન્સ જેને આપણે કહીએ કે જે બેંકમાં રાખવી પડતી હોય, ઘણા 1000 રૂપિયાથી ખાતું ખોલતું હોય, પ્રાઇવેટ બેંક હોય તો 5000થી ખાતું ખોલતું હોય, બરાબર? સેવિંગ અકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ છે એટલે કે બચત ખાતું છે, ચાલુ ખાતું છે, એ બધા ઉપર આધાર રાખતું હોય છે. તો આપણે બેંક અરજદાર પાસેથી જરૂરી લઘુત્તમ રાશિ લઈ ખાતું ખોલી આપે છે. બેંક શું કરે છે? તો કે જેટલી અમાઉન્ટ હોય, જેટલી લઘુત્તમ રાશિ હોય એટલા રૂપિયા લઈ અને ખાતું ખોલી આપે છે, બરાબર છે? અને સાથે જે જે પુરાવા દેવાના હોય, બરાબર, વિધાન દેવાનું હોય એટલે કે આધાર કાર્ડની ઝેરોક્સ હોય, લાઇસન્સની ઝેરોક્સ હોય, રેશન કાર્ડની ઝેરોક્સ હોય, પાન કાર્ડની ઝેરોક્સ હોય, આ બધું સાથે જે ડોક્યુમેન્ટ્સ માંગેલા હોય એ આપવા પડે છે. તો ખાતું ખોલાવવા માટે કોઈ પત્ર લખવાની જરૂરિયાત રહેતી નથી, એનું નિયત ફોર્મ હોય છે, એ ફોર્મ ભરી અને તમે ખાતું ખોલાવી શકો છો. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 2 ઉપર તમને 2 અને 3 ઉપર ફોર્મનો નમૂનો આપેલો છે, બરાબર, કે કેવું ફોર્મ હોય. તમારે એમાં જ્યારે તમે પ્રેક્ટિકલી અનુભવ કરતા હોય, બેંકમાં ખાતું ખોલાવે છે તો તમને એ ફોર્મ પણ એ લોકો જ ભરી આપતા હોય, બરાબર. એમાં બધી ડેટાની જરૂર ન હોય, નામ, એડ્રેસ ને, નોમિનીઝનું નેમ ને, બરાબર, એડ્રેસ તમારું, પછી કેવો હેતુ, બરાબર, કે વિગતો બધી લખવાની હોય, બરાબર, કોણ ફર્સ્ટ એપ્લિકેશન છે, વારસદારમાં કોનું નામ રહેશે, આ બધી માહિતી લખી અને એ ફોર્મ ભરી અને બેંકમાં રજૂ કરવાનું હોય છે. એટલે એના માટે કોઈ પત્રની જરૂરિયાત રહેતી નથી. જ્યારે તમે બેંકમાં ખાતું ખોલાવવા જાઓ છો ત્યારે તમને ડાયરેક્ટ બેંક છે એ ફોર્મ ભરી જે જે ડોક્યુમેન્ટ્સ જોઈએ એ અને લઘુત્તમ જમા રાશિ એટલે કે મિનિમમ બેલેન્સ જેને કહીએ, 500 હોય, 1000 હોય, ઘણા સ્ટુડન્ટ્સ એકાઉન્ટ હોય તો 0 બેલેન્સથી પણ ખોલતા હોય, એટલે કે કંઈ બેલેન્સની જરૂરી નહીં, એમાં કંઈ બેલેન્સ રાખવી પડે નહીં. તો આ રીતે આપણે ખાતું ખોલાવવા માટે ફોર્મ ભરી અને ખાતું ખોલાવી શકીએ છીએ. ત્યારબાદ છે ડીમેટ ખાતું ખોલાવવા માટે, બીજો પત્ર છે ડીમેટ ખાતું ખોલાવવા માટે, બરાબર. ડીમેટ ખાતું છે, બરાબર, ટેક્સ્ટબુક પેજ નંબર 6 ઉપર આપેલું છે, એમાં આપણે વિગત વાંચી. તો ડીમેટ ખાતું ખોલાવનાર છે એ વ્યક્તિ હોય, બરાબર, ગમે તે પત્ર વ્યવહાર થાય એમાં જો વ્યક્તિ હોય, બરાબર, તો એનું એડ્રેસ છે એ આ બાજુ લખવાનું રહે છે, બરાબર. તો અહીંયા કોણ લખનાર છે? મનોજ, બરાબર. તો મનોજ અહીંયા લખનાર છે તો એ
એટલે લખનારનું એડ્રેસ છે એ પહેલા લખવાનું રહેશે. શું એડ્રેસ બતાવે છે? મનોજ બી દવે 17 પ્રભાત રો હાઉસ. જો ખાસ ધ્યાન રાખો, પહેલા જે તે વ્યક્તિ જે લખનાર છે એનું શું આવશે? નામ આવશે. સૌથી પહેલા શું આવશે? લખનારનું નામ. અહીંયા લખનાર કોણ છે? મનોજ. તો લખશું મનોજ બી દવે. પછી એનું એડ્રેસ, તો એનું એડ્રેસ છે મકાનનું નામ હોય, બ્લોક નંબર હોય, એ પ્રમાણે લખતું જવાનું હોય. તો અહીંયા આપણને 17 પ્રભાત રો હાઉસ, બરાબર 17 નંબર પ્રભાત રો હાઉસ. પછી કોમા કરવાનું, જે આપણો એડ્રેસ છે એટલે ફૂલ સ્ટોપ આવશે નહીં. ક્યાં એરિયામાં છે? કે ફૂલ બજારમાં. તો લખો પછી ફૂલ બજાર. ફૂલ બજાર ક્યાં ગામમાં આવેલું છે? કે લુણાવાડામાં. તો લખો લુણાવાડા. સાથે એના કોડ નંબર લખવા જરૂરી છે, 38 92 30. પછી છે મહત્વની બાબત, તારીખ, બરાબર. એડ્રેસ લખ્યું, કોમા કરવું જવાનું, બરાબર. અને એડ્રેસ પૂરું થાય, એડ્રેસ કઈ રીતે હંમેશા લખાય? તો પહેલા ઘરથી શરૂઆત કરવાની, બરાબર. કે તમે તમારા ઘરનું નામ શું છે? મકાનનું નામ, બરાબર. મકાનનું નામ લખ્યા પછી મકાન ક્યાં, ફ્લેટમાં છે તો ટેનામેન્ટ છે, કોઈ સોસાયટી છે એનું નામ આવે. પછી ત્રીજું સ્ટેપ આવે, એ ક્યાં એરિયામાં છે સોસાયટી, બરાબર. અને છેલ્લું ચોથું સ્ટેપ આવે ગામનું નામ. તો અહીંયા પણ એમ જ લખ્યું છે, પેલા વ્યક્તિનું નામ મનોજ બી દવે. પછી 17 પ્રભાત રો હાઉસ એટલે એરિયાનું નામ છે. ત્યારબાદ એરિયો ક્યાં આવેલો છે? તો કે ફૂલ બજારમાં. ત્યારબાદ લખશું ફૂલ બજાર. અને ફૂલ બજાર છે એ ક્યાં આવેલું છે? તો કે લુણાવાડામાં, બરાબર. તો સાથે એનો આપણે કોડ લખવો જરૂરી બની જાય છે. શું છે કોડ? 38 92 30, બરાબર. અને છેલ્લે લખશું આપણે તારીખ. તારીખમાં ડેટ, મંથનું નેમ અને યર, એટલે કે 2 જુલાઈ. પછી કોમા કરવાનું 2021. કોમા જ્યાં જ્યાં આવતા હોય, ફૂલ સ્ટોપ આવતા હોય એ કરવાનું ભૂલવાનું નહીં. બીજી સાઈડ એટલે કે આ બાજુ પત્રનું, બરાબર. તો એમાં શું આવશે? ફોન નંબર. ફોન નંબર હોય તો ફોન નંબર લખવાના, મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર લખવાના. ઈમેલ એડ્રેસ પણ તમે ત્યાં લખી શકો, બરાબર. અહીંયા છે તમે ઈમેલ એડ્રેસ પણ લખી શકો છો. તો ગમે તે ઈમેલ એડ્રેસ છે, કે મનોજ બી દવે @gmail.com, બરાબર. તો એ રીતે તમે જે કાંઈ પણ ઈમેલ એડ્રેસ હોય એ તમે લખી શકો છો ફોન નંબરની નીચે. એડ્રેસ છે એકદમ પરફેક્ટ લખાવવું જોઈએ. લાઈન છે એક જ લાઈનમાં વ્યવસ્થિત સીધી રીતે, બરાબર, લખાવવું જોઈએ. નો જો સરખું થાય તો અહીંયા સ્કેલથી લાઈન ધરો કર લેવાની, બરાબર. તો એડ્રેસ બરાબર લખાવવું જોઈએ. હવે અહીંયા લખનારનું એડ્રેસ લખ્યું, ત્યારબાદ કોને પત્ર લખી છે, બરાબર. ડીમેટ ખાતું ખોલાવવા માટે તમે કોને પત્ર લખો છો? તો કે બેંકને. તો બેંકમાં હેડ કોણ હોય? મેનેજર. તો હેડનું નામ આવશે સ્કૂલ હોય ત્યાં તો આચાર્ય આવે, બરાબર. કંપની હોય તો મેનેજર આવે. કયો વિષય માટે પત્ર લખ્યો છે એ પ્રમાણે સંબોધન આપવાનું. અહીંયા આપણે શું લખશું? મેનેજર શ્રી વિજયાબેન, બરાબર. મેનેજર શ્રી વિજયાબેન, કોમા ફૂલ બજાર. જે એડ્રેસ તમારા ઘરનું છે એની નજીકની બેંકમાં જ તમે એપ્લાય કરતા હોય, એટલે અહીંયા મેનેજર શ્રી વિજયાબેન ફૂલ બજાર લુણાવાડા, બરાબર. લુણાવાડા અને એના કોડ નંબર. આ રીતે તમે મોકલનાર મળી જશે. અહીંયા કોનું એડ્રેસ આવશે? લખનારનું. અહીંયા કોનું એડ્રેસ આવશે? મોકલનારનું. કોને મોકલીએ છીએ? તો કે વિજયાબેનના મેનેજરને. તો કેવી રીતે સંબોધન લખ્યું? મેનેજર શ્રી વિજયાબેન ફૂલ બજાર લુણાવાડા 38 92 30. હવે વિષય છે, હવે ખાસ મહત્વનું છે. એડ્રેસ લખાઈ ગયા બંને બાજુ, એડ્રેસ પરફેક્ટ લખાવવા જોઈએ એક જ લાઈનમાં, બરાબર. પત્ર જેટલો વ્યવસ્થિત લખેલો હશે એટલા તમને વધુને વધુ સારા માર્ક્સ મળશે. ચેક ચાક વાળો, ભૂલ વાળો, બરાબર, ગંધારો દેખાય એવું પત્ર આડા લખવાનું હોય, પત્ર
लिखावो જોઈએ વિષય છે ડીમેટ ખાતું ખોલાવવા અંગે વિષય શું છે ડીમેટ ખાતું ખોલાવવા અંગે હવે કોને લખીએ આપણે તો કે સાહેબને એટલે સંબોધન આપશું સાહેબ શ્રી તમે વિષય પછી પણ સાહેબ શ્રી લખી શકો અથવા સાહેબ શ્રી રેખા પછી પણ વિષય લખી શકો એમાં તમને જેમ યોગ્ય લાગે એ રીતે પહેલાને સાહેબ શ્રી લખી અને પછી વિષય લખો તો પણ ચાલે વધી છે વિનંતી કરતો પત્ર છે એટલે થોડા પહેલા વખાણ કરે બરાબર
તાજેતરમાં બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન બેન્કિંગ, બરાબર. ઓનલાઈન બેન્કિંગ છે મોસ્ટલી બધા અત્યારે યુઝ કરતા જ હોય છે, તો ઓનલાઈન બેન્કિંગ અને ડીમેટ ખાતું ખોલાવવા અંગેના અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. હું પણ મારા શેરબજારના કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા માગું છું. એટલે મનોજ પોતે છે એ શેરબજારના કામ માટે ડીમેટ ખાતું છે એ ખોલાવવા માગે છે. તો સાથે જે મિનિમમ બેલેન્સ રાખવાનું હોય એ પણ હું ભરી લઉં છું, પણ જાણીશ અને એ નિયમનું પાલન કરીશ. ડીમેટ ખાતું ખોલાવવા માટે સંપૂર્ણ ફાઇલ ફોર્મ, મારા બે ફોટોગ્રાફ, લાયસન્સ, પાન કાર્ડ નંબર, ચાલુ કરવા માટે 80 રૂપિયા આ બધી રકમ છે એ આની સાથે હું બીડું છું. અને ડીમેટ ખાતું ખોલાવવા સાથે છે તેના પાસવર્ડ અને કસ્ટમર આઈડી આપવા વિનંતી, જેથી હું ડીમેટ ખાતાનો ઉપયોગ કરી શકું. જે જે ડોક્યુમેન્ટ્સ મેં છોડેલા છે સામે મનેના પાસવર્ડ અને આઈડી આપો કે જેથી હું ડીમેટ ખાતું છે એનો ઉપયોગ કરી શકું, બરાબર. આ સંદર્ભમાં સત્વરે કાર્યવાહી કરો, સત્વરે એટલે જલ્દી કાર્યવાહી કરો એના માટે હું વિનંતી કરું છું અને તેવી અપેક્ષા રાખું છું. છેલ્લે છે એ મોકલનારનું નામ લખી અને એનો હોદ્દો હોય તો એ હોદ્દો અહીંયા નહીં આવે, કારણ કે અહીંયા આપણે વ્યક્તિપત્ર લખીએ છીએ, બરાબર. અને સાથે પિતાના જેટલા ડોક્યુમેન્ટ છોડવાના હોય એ બધા જોડી આપે છે, બરાબર. તો આ થયું ડીમેટ ખાતું ખોલાવવા માટેનું પત્ર. આપણે જોયું કે ખાતું ખોલાવવા માટે કોઈ પત્ર લખવું પડતો નથી, ફોર્મમાં માહિતી પૂરી અને ફોર્મ જમા કરાવવાનું હોય, સાથે સાથે જેટલી બેલેન્સ કીધી હોય એટલી જમા કરાવવાની હોય. ત્યારબાદ બીજું પોઈન્ટ હતો ડીમેટ ખાતું ખોલાવવા માટે. તો ડીમેટ ખાતું કઈ રીતે ખોલાવવું એનો પત્ર છે, એનો નમૂનો અહીંયા લખી આપેલ છે. હવે નેક્સ્ટ આપણે બેંકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનું પત્ર, બરાબર. એ આપણે